વૈશ્વિક કોરોનાની મહામારીમાં આ વખતે ગણેશ ઉત્સવના મોટા જાકમ જોડાવાળા પંડાલો અને મહાકાય પ્રતિમા પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે આવા સમય પણ વાપીમાં 60 વર્ષથી ઘરના ગણપતિની સ્થાપના કરતા જોગમેકર પરિવારની આસ્થા અડગ રહી છે. આ પરિવારે જણાવ્યું હતું કે અમારો સંકલ્પ છે કે અમે આવનારા વર્ષો જ નહીં પરંતુ પેઢીઓની પેઢી સુધી બાપાને ઘરે બેસાડતા રહીશું. વલસાડ જિલ્લાના વાપીમાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેતો પરસોત્તમ જોગામેકરનો પરિવાર 1965થી પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરતો આવે છે. 1960માં પરાસુસારામના પિતા નારાયણ જોગમેરકરે વાપીમાં લગ્ન કરીને સ્થાયી થયા. ત્યારથી તેઓ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતા આવ્યા છે. આ માટે તેઓ કોઈ જ ફાળો ઉઘરાવતા નથી. હાલમાં આસ્થાને તેમના પુત્ર પરશુરામ જોગમરે જાળવી રાખી છે. આ વખતે કોરોનાની મહામારીના કારણે તેઓએ મહોત્સવને સીમિત 7 શણગારમાં ઉજવવો પડે છે. તે વાતનો આ પરિવારને દુઃખ પણ છે. પરશુરામના જણાવ્યા પ્રમાણે તેમણે સરકારની તમામ ગાઈડલાઈનને અનુસરીને શ્રીજીની સ્થાપના કરી છે, પરંતુ આવતા વર્ષે ધામધૂમથી તેની સ્થાપના કરાશે. પરશુરામે જણાવ્યું હતું કે પેઢીઓની પેઢી સુધી શ્રીજીની સ્થાપના કરતા રહેશો, તેવો અમારો સંકલ્પ છે. ઉલ્લેખનીય છે કે જોગમેરકર પરિવાર દર વર્ષે પોતાના સ્વખર્ચે જ મહાકાય પ્રતિમાની સ્થાપના કરી ભવ્ય પંડાલ બાંધે છે, તેમજ શેરીઓની રોશનીથી શણગારી દરરોજ ભાવિ ભક્તો માટે પ્રસાદનું આયોજન કરતા હતા, જે આ વખતે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી પડતું મૂક્યું છે. પરશુરામ નારાયણ જોગમેરકર વાપી ટાઉન પ્રજાપતિ હોસ્પિટલની બાજુમાં 60થી 65 વર્ષથી મારા ફાધર જે સમયે વાપી આવ્યા હતા ત્યારથી ગુજરાતના ઘરના ગણપતિની સ્થાપના કરે છે ને એમના વંશજ તરીકે આજે પણ એ પેઢીઓને હું ચલાવી રહ્યો છું. બરાબર આગલા વર્ષોની અંદર મારા પછી મારા પુત્રો પણ જીવનભર કે અમારી પેઢીઓ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અમે સ્વયંભૂ ગણપતિની સ્થાપના અમે કરીશું.
ખાસ કરીને દર વખતે તમે જે સ્થાપના કરો છો તે ગણતરીએ આ વખતે જે સ્થાપના કરી છે એમાં સરકારની જે ગાઈડલાઈન છે તે કઈ રીતે પાડી છે? ગયા વર્ષે જે કોરોનાની ગાઈડલાઈન હતી તે બહુ સખત હતી, પણ આ વખતે સરકારશ્રીને હું અભિનંદન કરું છું કે એમને થોડી ઘણી છૂટછાટ આપી છે, કે 2 ફૂટની શ્રી ગણેશ ઘરના ગણપતિની એમને પરમિશન આપી હતી અને સાર્વજનિક મંડળમાં 4 ફૂટની પરમિશન આપી હતી. અને સરકારશ્રીના ગાઈડલાઈનના મુજબ સરકારશ્રીને હું તમારા ચેનલનાથી હું ધન્યવાદ કહેવા માગું છું કે એમને થોડી ઘણી છૂટ જે ધર્મભેદની જે લાગણી હોય, અમારા જેવા લોકો જે નાના લોકોની ધર્મભેદની લાગણી હોય એની અંદર સરકારશ્રીને ગાઈડલાઈનને હું આવકારો આપું છું અને એમને ધન્યવાદ કરું છું. અને સરકારશ્રીના ગાઈડલાઈનના મુજબ જ આપણે 2 ફૂટની ગણપતિની સ્થાપના કરી છે ઘરે, અને સરકારશ્રીના ગાઈડલાઈનના મુજબ આપણે 5 જણાના લઈને ગણપતિને વિસર્જન આપણે કરશું. બાપા પ્રત્યે એટલી બધી લાગણી છે કે અમે લોકો એમ નથી કહેતા કે આ ગણપતિ દાદા છે, મારી થિંકિંગ અલગ છે ગણપતિ દાદા પ્રત્યે, કેમકે મારા ફાધરે એમની સ્થાપના કરેલી નાનપણથી, એટલે મેં એમના ફાધર જ સમજું છું. ને એમાં જે પણ ખર્ચો કે જે પણ થતો હોય એ અમે સ્વયંભૂ અમારા પરિવારના લોકો જ કરીએ છીએ, અમે કોઈના પાસે પણ 1 રૂપિયાનો ફાળો લેતા નથી. અને ભગવાને આપેલું અમારે ગણપતિનું નામ છે શ્રી લક્ષ્મી ગણપતિ, એ લક્ષ્મી એણે આપી છે, એ જ લક્ષ્મીનો અમે ગણપતિ દાદાને ઉપર પૂજા અને પાઠની અંદર અને પ્રસાદની અંદર અમે એનો ઉપયોગ કરીએ છીએ. પાછલા વર્ષનું આયોજન અને ગયા વર્ષની આયોજનની વાત કરીએ તો ગયા વર્ષમાં કોઈ આયોજન નહીં હતું, કેમકે કોરોના કાળમાં સરકારની ગાઈડલાઈન બહુ સ્ટ્રીક હતી. આ વખતે થોડી છૂટછાટ આપી છે, પણ એના ગયા વર્ષોની અંદર અમે લોકો રોજ મતલબ 7-7 દિવસ માં પ્રસાદનું આયોજન કરતા હતા અને છેલ્લા દિવસે 500-700 જણાનું અમે લોકો મહાભોગ લગાવતા હતા અને 500-1000 જણા આપણા વિસર્જનમાં જોડાતા હતા. એ દરેક લોકોને આ વખતે ભલે ઘરેથી આપણા ગણપતિની પ્રાર્થના કરતા એ બધા દરેક વ્યક્તિઓને હું મારા તરફથી ભગવાનના આશીર્વાદ એમને સુપરત.